વંથલી તાલુકાના લુશાડા ગામની એસબીઆઈ શાખામાં 4500 બેંક ખાતા છે, જ્યારે તેની સામે બે જ કર્મચારીઓ હોવાથી લોકોને તેમજ ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે, જેને લઈને ખેડૂતો રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે બેંકના કર્મચારીઓ દ્વારા ખેડૂતો સામે અયોગ્ય વર્તન કરતા રોષે ભરાયેલા ખેડૂતોએ બેંકને તાળા મારી દીધા હતા. ભીખુભાઈ બોરીચા, મારું ગામ ખોરાસા આહીર, પૂર્વ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ જૂનાગઢ, જે લુસાડા એસબીઆઈ અત્યારે અહીંયા કાર્યરત છે. અહીંયા 5 ગામનો વ્યવહાર છે. 4800 ગ્રાહકો ખેડૂતો પાક ધિરાણ મેળવે છે, જ્યારે આ એસબીઆઈ બ્રાન્ચમાં છેલ્લા 1 વર્ષથી ફક્ત ને ફક્ત 2 લોકો, 1 મેનેજર અને 1 ક્લાર્ક, આ 2 લોકોના સ્ટાફથી એસબીઆઈ ચલાવવામાં આવે છે. અત્યારે પાક ધિરાણનો સમય હોય, ખેડૂતોને ખેતીનો પણ સમય હોય, જ્યારે ખેડૂતોને ખેતી કરવી કે અહીંયા લાઇનમાં ઊભું, પાક ધિરાણ અહીંયા લાઇનમાં સાંજ સુધી ઊભવામાં એનો વારો નથી આવતો, જ્યારે આ જ લોકોએ બીજી બ્રાન્ચ થણાઈપરી બાજુનું ગામ છે ન્યા ખોલેલી છે. ન્યા 3 ગામનો વ્યવહાર છે, ફક્ત 800 ખેડૂતો છે, ન્યા 5નો સ્ટાફ છે, અહીંયા ફક્ત 2નો સ્ટાફ છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું પરિણામ આવેલ નથી. રિજિયોન એના રિજિયોન અધિકારીને ફોન કરવાથી રિજિયોન અધિકારીએ એવું કીધેલું સરપંચને કે ભાઈ તો જે ઉપરથી સૂચના મુજબ થાય એમાં અમે કાંઈ કરી શકીએ નહીં. છેલ્લા 2 વર્ષથી આ એટીએમ પણ બંધ છે, એની વારંવાર રૂબરૂ અને લેખિત ફરિયાદો કરેલી છે, પણ આજની તારીખ સુધી એટીએમ પણ ચાલુ કરવામાં આવેલું નથી. રિજિયોન અધિકારી એવું કહે છે, સરપંચો અને કારિયા સાહેબ, કે ખેડૂતો કે કોઈએ અમને ક્યારેય ફોન કરવા નહીં, જેમ હાલતું હશે એમ જ ચાલશે. તો હવે ખેડૂતો મક્કમ થઈને આજે નિર્ણય કરેલો છે કે જ્યાં સુધી અહીંયા સ્ટાફ આ એસબીઆઈ લુસાડા બ્રાન્ચમાં ન મૂકે ત્યાં સુધી આ બ્રાન્ચ ચાલુ કરવા દેવા માટે જે કઈ ગાંધી ચિંધ્યા માર્ગે કાયમી ધોરણે સ્ટાફ નહીં મુકાય ત્યાં સુધી બેંક ચાલુ કરવા દેવામાં આવશે નહીં. જે વ્યવસ્થા કરવાની હોય ઉપર બેંક તરફથી વ્યવસ્થા કરવાની હોય છે, મેં જાણ કરેલી છે, અને ઉપરથી વ્યવસ્થા કરવાની બી છે. અને આ સોમવારે મતલબ ઉપરથી એક સ્ટાફ મોકલવાના બી છે, એ રીતે અમને જાણ કરેલી છે. અત્યારે અમારી પાસે એક ઓફિસરમાં હું છું અને ક્લર્કમાં એક વિજયભાઈ છે, માત્ર 2 જણા છે. અત્યારની સિઝન ચાલે છે ત્યારે બહુ જ મુશ્કેલી થાય છે, કેશનું કામ વધારે હોય છે, એટલે કેશ સિવાયના જે બીજા કામ હોય એમાં થોડું સ્ટાફ માટે મેં ઓલરેડી એમને જાણ કરેલી છે, સ્ટાફ એ ઉપરથી વ્યવસ્થા કરવાના છે. આમ તો ઘણા સમયથી છે, પણ પાક ધિરાણ વખતે ખરેખર સ્ટાફની વધારે જરૂર પડતી હોય છે, હેરાન થાય છે અહીંયા, પણ ઉપરથી વ્યવસ્થા કરશે ટૂંક સમયમાં.